બીપરજોય વાવાઝોડાના ખતરા મામલે તંત્ર એલર્ટ બન્યું છે. વડોદરાથી એનડીઆરએફની બે ટીમ રવાના થઈ ગઈ છે. વડોદરાના જરૂત ખાતે આવેલા એનડીઆરએફ હેડક્વાર્ટરથી બે ટીમો રવાના કરાઈ. વડોદરાથી પોરબંદર અને ગીર સોમનાથ ટીમો મોકલવામાં આવી છે. ગાંધીનગરથી વલસાડ ખાતે એનડીઆરએફની ટીમ મોકલવામાં આવી છે. તો સતત તંત્ર સજ્જ છે, એલર્ટ મોડ પર છે. એનડીઆરએફની બે ટીમો છે વડોદરાથી મોકલવામાં આવી છે. રવિ અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે. રવિ, વડોદરાથી એનડીઆરએફની બે ટીમોને રવાના કરાઈ છે, ક્યાં પહોંચશે આ ટીમો? બિલકુલ, વાત કરવામાં આવે તો બીપરજોય વાવાઝોડાની સંભવિત અસરના કારણે વડોદરા જરોદ એનડીઆરએફના જે હેડક્વાર્ટર છે ત્યાંથી બે ટીમોને રવાના કરવામાં આવી છે, જેમાં એક ટીમને પોરબંદર અને બીજી ટીમને ગીર સોમનાથ ખાતે રવાના કરવામાં આવી છે. તેવી રીતના ગાંધીનગરથી પણ એક ટીમને વલસાડ ખાતે મોકલવામાં આવી છે. મહત્વની બાબત છે કે આ પ્રિકોશનના ભાગરૂપે આ ટીમોને ત્યાં મોકલવામાં આવી છે. અત્યારે માત્ર સંભવિત અસર વર્તવામાં આવી રહી છે, પરંતુ એવી શક્યતા છે કે જો બીપરજોય વાવાઝોડું ત્રાટકે તો જે નુકસાન થાય તેની વધારે અસર ન થાય, કોઈ જાનમાલને નુકસાન ન થાય, તે માટે અગાઉથી એનડીઆરએફને ત્યાં સ્ટેન્ડબાય રહેવા માટેના આદેશ આપવામાં આવ્યા છે. તેના ભાગરૂપે જ આજે એનડીઆરએફ જરૂર ખાતેની બે ટીમ અને એક ગાંધીનગરની ટીમ છે તેને મૂવ કરવામાં આવી છે. જી દીક્ષિતા, બિલકુલ આભાર રવિ સમગ્ર વિગત બદલ.